नमस्कार मित्रों, ए स्क्वेर जीनियस ट्यूशन क्लासेस में आपनो स्वागत छे। आपणे रीजनिंग में अगाउना लेक्चर में आपणे जोयुं हतुं के कोई पण तारीख होय एटले के 5/5/2005 तो आ तारीख आपेली होय अने आ तारीखे कयो वार हशे, आ दिवसे कयो वार हशे ए आपणे शोधता शीख्युं हतुं। तो हवे नवा टॉपिक में तरफ केलेंडर में ज तो नवा एक दाखलो छे के 10/5/1990 ना रोज गुरुवार होय तो 7/7/2007 ना रोज कयो वार हशे। एटले के मित्रों आमा दर्शाई रही छे रकम में के 10/5/1990 ना दिवसे गुरुवार ज छे। तो आ 10/5/1990 ना गुरुवार छे अत्यारे, तो 7/7/2007 ना दिवसे कयो वार हशे आ रीते दर्शाव्यु छे। तो मित्रों आ रीतना कोई दाखला आवता होय तो कोई पण प्रकारनुं टेन्शन लेवानी जरूर नथी। आपणने जे प्रथम आपणे जे मेथड ने जोई ए ज रीते आपणे गणवानुं छे। एटले के अहींया 1990 ने 2007 तो वर्षमां बे वर्ष करता वधु डिफरन्स होय, बे वर्ष करता वधु डिफरन्स होय तो आपणे मेथड वन ना जेम ज लेवानुं छे, अथवा तो बे वर्ष करता ओछो डिफरन्स होय अथवा तो एक वर्ष होय तो अलग मेथड थी। पण तो अहींया आपणे जोईए के 1990 ने 2007 वच्चे बे वर्षमां बे वर्ष करता थी वधु डिफरन्स छे। एटले के अहींया आपणे जोईशुं के 7/7/2007 हवे मित्रों अहींया हुं रकम लखूं 7/7/2007 अहींया मैं कर्युं छे 2007। तो सौ प्रथम आपणने खबर छे के तारीख, ત્યારબાદ સાતમા મહિનાનો કોડ, તો સાતમા મહિનાનો કોડ મિત્રો કેટલો આવે છે તો 0। અહીં આપણે 0 કોડ એટલે કે આ જે કોડ આપેલા છે એટલે કે 1 એટલે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ એ મહિનાના કોડ આપેલા છે અહીંયા, કે જે મેં શોર્ટમાં લખ્યું છે આ વસ્તુ। તો 7/7/7મા મહિનાનો કોડ મિત્રો કેટલો છે તો 0। હવે 2007 તો આપણને અગાઉ લેક્ચરમાં આપણે જે રીતે જોયું હતું કે પાછળના જે ચાર અંકોમાંથી સાલના એમાંથી બે અંકોને લખવાના હોય છે, એટલે કે અહીંયા 07 અને બે અંકો જે પાછળના છે 07/4 તો એને 4 વડે ભાગીએ છીએ। તો આપણે 4 વડે ભાગતા 4 એકા 4, તો 4 એકા 4 એટલે શેષ કેટલી વધશે 3, પરંતુ અહીંયા ભાગફળ લેવાનું છે। તો એક જવાબ આવ્યો તો અહીંયા 1 ને સરવાળામાં લઈશું એટલે કે 1। તો આ બધાનો આપણે સરવાળો કરીશું, તો અહીંયા સરવાળો કરતા આપણને 15 જવાબ મળશે, 7/7/14 અને 1। હવે જે સરવાળાનો જવાબ આવે છે મિત્રો તો એ સરવાળાના જવાબને આપણે કેટલા વડે ભાગીશું, 15 વડે, 7 વડે, તો 15/7 તો 7 2 14, 14 અને 1 શેષ વધે। હવે મિત્રો આપણે એક વસ્તુ જોયું હતું કે સાલ 1800 થી 1899 ના વચ્ચે આવે તો +2 કરવાના, 1900 થી 1999 ના વચ્ચે આવે તો 0, અને 2000 થી 2099 ના વચ્ચે આવે તો 0 માંથી -1 કરવાના। હવે અહીંયા આપણે સાલ જોઈએ 2007, તો 2007 જોતા આપણને ખબર પડે છે કે 2000 થી 2099 ના વચ્ચે આવે છે મિત્રો, તો અહીંયા કેટલું થશે તો -1, તો અહીંયા 1 - 1 એટલે કેટલું આવશે, 0 આવશે। તો અહીંયા આપણે જોતા 0 0 નો કયો છે તો શનિવાર, તો આપણે કહી શકીએ કે 7/7/2007 ના દિવસે કયો વાર હશે તો મિત્રો 7/7/2007 ના દિવસે શનિવાર હશે। તો આ રીતે આપણે તેનો જવાબ મેળવી શકીએ છીએ। અહીંયા આપણે સૌ પ્રથમ એક વસ્તુ હું તમને હજી કહું કે જે સાલનો ડિફરન્સ છે એ 2 વર્ષ કરતાં વધુ આવતો હોય તો જ આ મેથડ અપ્લાય કરવી, નહીં તો આ મેથડની જગ્યાએ એક અલગ મેથડ આવે છે મિત્રો। હવે આપણે મેથડ 3 ની વાત કરીએ। મેથડ 2 માં આપણે જોયું હતું કે જે વર્ષના ડિફરન્સ, વર્ષનો બંને વર્ષોનો અંતર તો -2 કરતાં વધુ હોય તો આપણે જે મેથડ 1 જે એપ્લાય કરી હતી એ રીતે કરવાનો, પરંતુ મેં કહ્યું હતું કે જો 2 કરતાં ઓછું હોય અથવા તો 2 હોય તો એ અલગ મેથડથી આપણે સોલ્વ કરીએ છીએ। તો અહીંયા આપણે વર્ષનો ડિફરન્સ જોઈએ કે 2028 અને 2028 છે, પણ સૌ પ્રથમ આપણે રકમની વાત કરીએ તો 11/3/2028 ના દિવસે ગુરુવાર છે અને 17/6/2028 ના દિવસે કયો વાર હોય, તો આ વસ્તુ એ કહી રહ્યો છે તો અહીંયા 2028 એટલે સેમ છે, એટલે કે મેથડ જે 1 છે એ તો એપ્લાય થવાની નથી।
અહીંયા આપણે મિત્રો કરીશું કે 3 મહિનો છે અહીંયા મહિનામાં જોઈશું તો અહીંયા 3 છે અને અહીંયા 6 છે તો અહીંયા 3 4 5 અને 6 3 મહિનો છે એ માર્ચ છે તો અહીંયા માર્ચ એપ્રિલ મે અને જૂન હવે માર્ચ ની આપણે વાત કરીએ મિત્રો તો તેમાં 11 દિવસો આપેલા છે તો માર્ચ મહિનાના દિવસો કેટલા તો 31 આવતા હોય છે એટલે કે આપણે 31 અને આપેલા કેટલા છે તો 11 31 ઓછા 11 એટલે કેટલા આવશે મિત્રો તો 20 તો 20 દિવસો આવશે એટલે માર્ચ મહિનાના અહીંયા દિવસો જોઈએ તો અહીંયા 20 થશે એપ્રિલ મહિનાના દિવસો તો એપ્રિલ મહિનાના દિવસો થશે 30 મે મહિનાના દિવસો 31 અને જૂન મહિનાના દિવસો આમ જોવા જઈએ તો 30 થતા હોય છે પરંતુ જૂન મહિનાના કેટલા દિવસ સુધી છે તો 70 તો આપણે અહીંયા લખીશું 70 તો હવે આપણે શું કરીશું તો હવે આપણે જેટલા બી દિવસો આયા છે તેનો સરવાળો કરીશું સરવાળો કેટલો આવશે તો 98 જવાબ આવશે સરવાળો હવે આ 98 આપણો સરવાળો આવ્યો હવે જે સરવાળો આવ્યો છે એને આપણે કેટલા વડે ભાગીશું તો આપણે જે સરવાળો આવ્યો છે 98 એને આપણે 7 વડે ભાગીશું તો આપણે 7 વડે ભાગતા 14 7 98 તો હવે 14 7 98 શેષ કેટલી મળે છે 0 મળે છે તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે જે 98 ને સરવાળાને 7 વડે ભાગીએ છીએ 0 શેષ મળે છે હવે 0 શેષ મળે એટલે એનો અર્થ શું થાય કે ગુરુવાર હતો જે 11/3/2028 ના દિવસે ગુરુવાર હતો તો 17/6/2028 ના દિવસે 0 મળી શેષ એટલે ગુરુવાર હશે વાર કોઈ ચેન્જ થશે નહીં કેમ કેમ કે આપણને શેષ કેટલી મળી છે નિશેષ ભાગી શકીએ છીએ 98 ને 7 વડે તો શેષ 0 મળી છે હવે આપણે મિત્રો બીજો દાખલો આવો જ એક બીજા દાખલા વિશે અભ્યાસ કરીએ બીજો દાખલો છે 17/5/1887 ના દિવસે કયો વાર છે તો શનિવાર છે શનિવાર આપેલો છે તો 29/9/1887 ના દિવસે 29/9/1887 ના દિવસે કયો વાર હોય એ જ રીતે આપણને ગણવાનો છે હવે 5મો મહિનો અહીંયા મહિનાની ગણતરી કરીએ તો 5 6 7 8 અને 9 પાંચમો મહિનો એટલે કે મે જૂન જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર તો આ આપણે મહિનાની ગણતરી કરી હવે તેના દિવસોની ગણતરી કરી મે મહિનામાં મિત્રો કેટલા દિવસો આવતા હોય છે તો મે મહિનામાં 31 દિવસો આવતા હોય છે એટલે કે 31 અને આપેલા કેટલા છે મિત્રો તો 17 31 ઓછા 17 કેટલા રહેશે 14 તો આ જે છે એ 14 દિવસો રહેલા છે હવે જૂન મહિનાના દિવસોની વાત કરીએ તો જૂન મહિનાના દિવસો 30 આવે છે જુલાઈ મહિનાની વાત કરીએ જુલાઈ મહિનાના 31 દિવસો ઓગસ્ટ મહિનાની વાત કરીએ તો ઓગસ્ટ મહિનાના પણ 31 દિવસો અને સપ્ટેમ્બર 9મા મહિનાની વાત કરીએ તો 9મા મહિનામાં કેટલા દિવસો છે 29 તો આપણે 29 લખીશું હવે મિત્રો આપણે આ બધાનો સરવાળો કરીશું અને સરવાળો આપણને મળે છે 135 તો આ સરવાળો કરતા જે સરવાળાના દિવસો મળે છે આપણને 135 છે હવે 135 અહીંયા આપેલો છે એને કેટલા વડે ભાગીશું તો 135/7 7 વડે ભાગીશું તો 7 × 1 = 7 જવાબ કેટલો મળે 65 મળશે જવાબ હવે 65 ને જોઈએ તો 70 × 7 = 8 56 7 9 = 63 તો 7 9 = 63 એટલે કે 2 વધે તો અહીંયા 2 શેષ આવે છે હવે શનિવાર હતો 17/5/1887 ના દિવસે
શનિવાર હતો અને આપણને શેષ મળ્યો છે કેટલો બે તો શનિવાર એટલે કે રવિવાર અને સોમવાર તો આપણને અહીંયા મળે છે કે 29/9/1887 ના દિવસે કયો વાર મળશે તો સોમવાર સોમવાર મળતો હોય છે એટલે કે અહીંયા કશું જ કરવાનું નથી વર્ષ સમાન હોય છે અને જે આ જે મહિના મહિના આપેલા હોય એ તે પ્રમાણેના આપણે દિવસો ગણીએ છીએ જે દિવસો ગણતા જે એનો દિવસોનો ટોટલ આપણે કરીએ છીએ 135 આવે છે અને 135 ભાગે આપણે 7 વડે ભાગતા હોઈએ છીએ અને જે શેષ મળતી હોય જે શેષ મળતી હોય એટલા દિવસો આપણે કૂદી જતા હોઈએ છીએ એટલે કે અહીંયા શનિવાર હતો અને બે શેષ મળી એટલે કે રવિ અને સોમ તો સોમવાર આવ્યો એટલે કે આપણે કહી શકાય કે 29/9/1887 ના દિવસે સોમવાર મળે છે મિત્રો હવે આપણે મેથડ 4 ની વાત કરીએ તો મેથડ 4 માં સૌપ્રથમ જોતા આપણને ખબર અહીંયા રકમ વાંચું છું તો 9/7/2017 ના દિવસે ગુરુવાર હોય તો 9/7/2020 ના દિવસે કયો વાર હોય તો મિત્રો આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે જે દિવસ અને મહિનો છે એ સમાન છે તો આવા દાખલા આવતા હોય તો આપણને સામાન્ય વર્ષ અને લીપ વર્ષ તો સામાન્ય વર્ષ હોય તો +1 કરવાનું અને લીપ વર્ષ હોય તો +2 હવે આ વસ્તુ યાદ રાખવાનું છે હવે આ દાખલા ઉપર જઈએ તો આ દાખલામાં 2017 જો પછી 2018 છે 2019 અને 2020 તો આ મેં વર્ષ હું લખ્યું તો હવે 17 થી 18 તરફ જઈએ તો હવે કોઈ આમાં સામાન્ય વર્ષ જ આવે કોઈ લીપ વર્ષ નથી આવતું તો +1 આવશે 18/19 તરફ જઈએ સામાન્ય વર્ષ છે તો +1 અને જ્યારે 19/20 તરફ જઈએ છીએ તો કઈ વર્ષ આવશે મિત્રો તો લીપ વર્ષ આવશે 4/5/20 તો +2 તો આપણે આનો સરવાળો કહીએ +1 + 1 + 2 એટલે કે 4 જવાબ મળે આ એકદમ એની ઈઝી રીત છે આવા દાખલાની તો ગુરુવાર છે અહીંયા તો ગુરુવારના 4 વાર કૂદીએ તો ગુરુ તો શુક્ર શનિ રવિ અને સોમ તો આપણે જાણી શકાય છે કે 9/7/2020 માં સોમવાર હશે સોમવાર જ હોય અહીંયા આપણે દાખલામાં જોઈ શકીએ છીએ કે 9/7/2017 ના દિવસે ગુરુવાર હોય તો 9/7/2020 ના દિવસે સોમવાર જ હોય અને આ જે છે કે સામાન્ય વર્ષ હોય તો +1 અને લીપ વર્ષ હોય તો +2 કરવામાં આવે છે એ જ રીતે આપણે 17/18/18/19/19/20 એ રીતે આપણે વર્ષના કેલ્ક્યુલેશન કર્યા અને કેલ્ક્યુલેશન પરથી આપણે દિવસ જે વાર છે તે આપણે જાણી શકીએ હવે એક બીજા દાખલાની વાત કરીએ આ જ રીતના તો આપણે આ રીતના વાત કરીએ તો અહીંયા દાખલો આપેલો છે કે 17/2/2017 17/2/2017 ના દિવસે બુધવાર છે બુધવાર આપેલ છે અને 17/2/2020 ના દિવસે કયો વાર હોય એ જ રીતે આપણે જે પ્રથમ દાખલામાં જે મેથડનો ઉપયોગ કર્યો હતો એ જ મેથડ આપણે બીજા દાખલામાં કરીશું એટલે કે 2017/2018/2019/2020 આ રીતે આપણે જે સાલ છે વર્ષ છે વર્ષનું લખી દીધું હવે 17/18 સામાન્ય વર્ષ +1 18/19 સામાન્ય વર્ષ +1 19/20 +1 અહીંયા આપણે જોઈએ છીએ કે 19 છે અને 20 છે તો 19/20 એટલે કે લીપ વર્ષ આવે છે તો લીપ વર્ષ આવે છે તો +1 કેમ આવ્યું તો એટલા માટે કે અહીંયા જુઓ 17/2 છે 17/2 એટલે કે ફેબ્રુઆરી મહિનો છે હજુ જે ફેબ્રુઆરી મહિનાનો જે 29મો દિવસ છે હજી ઉમેરાયો નથી મિત્રો એટલે અહીંયા +1 કર્યું એટલે આપણે એની ગણતરી કરી 1, 2 અને 3 એટલે કે બુધવાર હોય તો ગુરુ શુક્ર અને શનિ તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે બુધ ગુરુ શુક્ર અને શનિ તો અહીંયા કયો વાર હશે શનિવાર હશે આ રીતે 17/2/2017ના દિવસે બુધવાર હોય તો 17/2/2020 ના દિવસે શનિવાર જ હોય અને આવા દાખલા હોય કે જે દિવસ પણ દિવસ અને મહિના સમાન આપેલા હોય
અને વર્ષનું ડિફરન્સ શોધવાનું હોય તો આ રીતની આપણે મેથડથી આ રીતના દાખલા કરીએ તો આપણો ટાઈમ પણ બચતો હોય છે અને સારી રીતે આપણે જવાબ મેળવી શકીએ છીએ। હવે મિત્રો હવે આપણે મેથડ 5 ની વાત કરીએ કે 5 નંબરની મેથડની વાત કરીએ તો 5 નંબરની મેથડની વાત કરીએ તો આમાં કયા કેવા દાખલા પૂછાય છે તેની વાત કરીએ તો અહીંયા 2017 ના પછીનું સમાન વર્ષ કયું હશે એટલે કે તમને કોઈ એક વર્ષ આપેલું હોય 2017 2020 આપેલું 2015 આપેલું 1947 આપેલું આવા સાલા વર્ષ આપેલા હશે અને એ પૂછશે કે પછીનું સમાન વર્ષ કયું હશે અથવા તો પહેલાનું સમાન વર્ષ એટલે કે 2017 જેટલું જે સમાન વર્ષ એ પછીનું કયું હશે અહીંયા એ પૂછી રહ્યું છે। એના માટે આપણે એક શોર્ટ ટ્રિક લઈને આવ્યા છીએ। શોર્ટ ટ્રિકમાં આ જે છે આ શોર્ટ ટ્રિકની વાત કરીએ તો લીપ વર્ષ2017 લીપ વર્ષ વત્તા 1 એટલે કે 2017 નું નજીકનું લીપ વર્ષ કયું તો 2017 નું મિત્રો નજીકનું લીપ વર્ષ જોઈએ તો 2016 તો 2016 એ નજીકનું લીપ વર્ષ છે 2017 એટલે કે 2017 વત્તા 1 એટલે કે 2017 એટલે કે 2016 વત્તા 1 આટલું ઈઝી આ પ્રશ્નનું સોલ્યુશન છે મિત્રો। બસ આ જે કોષ્ટક છે તે આપણે તૈયાર કરવાનો છે। 2017 પછીનું લીપ વર્ષ 2023 આવશે કઈ રીતે આપણે જોયું તો લીપ વર્ષ 2017 ના નજીકનું લીપ વર્ષ કયું તો 2016 તો 2016 વત્તા 1 કહેવાય તો લીપ વર્ષ વત્તા 1 2000 પછીની વાત છે તો પછી એટલે પ્લસ 6 અને પ્લસ 6 કરતા 2023 એટલે કે એમ કહી શકાય કે 2017 ના પછીનું સમાન વર્ષ કેવું કયું હશે તો 2017 ના પછીનું સમાન વર્ષ એ 2023 હશે। હવે મિત્રો આપણે જોઈએ 2022 તો મિત્રો આ 2022 સૌપ્રથમ એ જોવું જરૂરી છે કે લીપ વર્ષ છે કે નહીં તો લીપ વર્ષ નથી તો 2022 નું નજીકનું લીપ વર્ષ કયું તો 2022 નું નજીકનું લીપ વર્ષ એટલે કે 2020 હવે 2020 વત્તા 2 એટલે કે લીપ વર્ષ વત્તા 2 હવે લીપ વર્ષ વત્તા 2 અહીંયા આપણે જોયું છે કે પછીનું તો અહીંયા પછીનું શોધવાનું છે તો પછીનું તો આપણે 2000 લીપ વર્ષ વત્તા 2 અને પછીનું તો લીપ વર્ષ વત્તા 2 અને પછી એટલે કે 2022 માં આપણે 11 ઉમેરીશું કેટલા ઉમેરીશું મિત્રો 11 એટલે કે 2022 વત્તા 11 એટલે કે 2033 એટલે કે 2022 જેવું પછીનું લીપ વર્ષ 2033 હશે। હવે 2022 ના પહેલાનું લીપ વર્ષની વાત કરીએ તો પહેલાના લીપ વર્ષની વાત કરીએ તો લીપ વર્ષ વત્તા 2 પહેલા એટલે ઓછા 11 કરવાના હોય ઓછા 11 કરતા 2022 ઓછા 11 એટલે કે 2011 તો જે પહેલાનું લીપ વર્ષ આવે છે એ 2011 આવે છે અને 2000 જે પછીનું લીપ વર્ષ આવે છે 2022 નું એ 2033 છે। મિત્રો આવી રીતે આપણે કેલેન્ડરનું આજે આમ રીતે સોલ્વ કર્યું છે। હવે નેક્સ્ટ વિડીયોમાં નવા એક ટોપિક સાથે મળીશું। થેન્ક યુ।